કેમ છો? ગઈકાલના કાર્યક્રમનો કેફ હજી ગુંટાય છે. આ મંચ ઉપર, આ સ્ટુડિયોમાં ગઈકાલે જે ઉર્જા વ્યાપ્ત હતી એ આજે ફરીથી અમે અમારા ખોબામાં પકડવાની કોશિશ કરીએ છીએ. ગઈકાલે જરાક અમે આસમાનમાં ઉડ્યા છીએ, ગઈકાલે અમે જરા ગગન વિહાર કર્યો છે, આજે ધરા પર સ્થિર થવાનું છે. આજે ફરીથી આપણી માટીમાં આપણી પાણીના પગ અડાડવાના છે. સ્વાગત છે આપ સૌનું. જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, અને એના 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ 28 એપ્રિલે. લગભગ 2 વર્ષ પહેલા 28 એપ્રિલ 2017 ના દિવસે અમે ગુજરાતી ભાષાને જાણે કે વરમાળા પહેરાવી હતી. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક મ્યુઝિક એપ્લિકેશન ના હોય એવા વિચાર સાથે અમે જલસોને પ્રસ્તુત કર્યો હતો, જલસો લોન્ચ કર્યો હતો. મેં ગઈકાલે પણ કીધું હતું, એ જ વાક્ય આજે ફરી યાદ કરું છું. વડીલો કહે છે ને કે જોત જોતામાં સમય પસાર થઈ ગયો, ખબર પણ ના પડી. એક્ઝેક્ટલી એવું અમને અત્યારે મહેસૂસ થઈ રહ્યું છે. જોત જોતામાં 2 વર્ષ પસાર થઈ ગયા, અને કેવો અનુભવ ને કેવી અનુભૂતિના આ 2 વર્ષ, યાદગાર, શાનદાર, ધમાકેદાર. એટલું બધું કહેવાનું છે કે જાણે કે સમય ખૂટી પડશે, પણ વાત નહીં, એ 2 વર્ષનો ઉત્સવ ઉજવવાના છીએ અમે અહીંયાથી. આજે ગઈકાલે પહેલો દિવસ તો અમે ઉજવી ચૂક્યા છે. અમારે આંગણ જે માંડવો રોપાયો છે એનું મંડપ મુહૂર્ત ગઈકાલે થઈ ગયું છે. આજે તમે સમજો કે ગ્રહ શાંતિ છે, કે જાન આવવાની છે, કે જે હોય તમે તમારે પરણી નાખો આજની આ ભાષા સાથે. આપ સૌનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. આ છે મહા લાઈવ જેમિંગ નો મહા ઉત્સવ, જલસોના 2 વર્ષની પૂર્ણાહુતિના ની યાદ સ્વરૂપે, અને એના મહા લાઈવ જેમિંગના આજના બીજા દિવસે આપણી સાથે એક એવા કલાકાર જેના માટે કહેવાય કે નામ જ કાફી છે, કશું જ બોલવું ના પડે. હું તો બહુ નાનો ગણાવું એમના વિશે કંઈ પણ મોં ખોલવા માટે. ચડ્ડીમાં રમતો હોઈશ જ્યારે એમની કારકિર્દીના શિખર ઉપર હશે. આજે એ કલાકાર અમારી વચ્ચે છે. મેં હમણાં જ ક્યાંક લખ્યું છે કે આજની સાંજનો રંગ જરા જુદો રહેવાનો છે. મજા પડવાની છે આજે આ કલાકાર સાથે. તમારું તો દિલથી સ્વાગત કરું જ છું. હું છું નૈષદ, અને એટલા જ દિલથી, એટલા જ પ્રેમથી, એટલા જ આદર સાથે આવકારું છું આજના આપણા મહા લાઈવ જેમિંગના ઉત્સવના બીજા દિવસના કલાકારને. એક એવું નામ જેણે પોતાની આવડત, અનુભવ અને સજ્જતાથી ગુજરાતી સંગીતને રળિયાત કર્યું છે. મારી સાથે દિલથી આવકારો, ખૂબ પ્રેમથી આવકારો, આદર સહિત આવકારો, દમયંતી બેન બરડાઈને. આમ ખૂબ ખૂબ સ્વાગત છે દમયંતી બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આમ તો આજે ધરા સાથે જોડાયેલા ગીતો આજે સાંભળીશું, માટીની મહેક સમા ગીતો આજે સાંભળીશું. વરસાદ નથી પડ્યો અને પડવાના અણસારને હજી ઘણી વાર છે, પણ અહીંયાથી આજે આ માટીની મહેકના ભણકારા તમારા સુધી પહોંચવાના છે. આજે એવી ઝરમર અહીંયાથી વરસવાની છે કે આ મહેક તમને બાનમાં ના લે તો જ નવાય. આ એક એવા કલાકાર કે જે ફિલ્મ સંગીત સાથે તો જોડાયેલા છે જ, અત્યંત બળકટ નામ છે અને અદ્ભુત ગાયું છે. એક ગીત ગાઓ ને બીજું ભૂલો, લોકસંગીતને પણ એટલું જ બળકટ રીતે એ પ્રસ્તુત કરે છે. એટલે આજે તો અહીંયાથી ઉત્સવનો જરાક જુદો માહોલ રહેશે. હું મારી જાતને પણ એટલો બધો આજે ગૌરવ અને જેને કહેવાય કે મને એટલી બધી લાગણી થઈ રહી છે, હું એટલો બધો આમ ગદગદ મહેસૂસ કરું છું, ખુશનસીબ મહેસૂસ કરું છું કે હું એમની સાથે આજે મંચ ઉપર બિરાજમાન છું. તો તમારે બીજું કાંઈ કરવાનું નથી, આ કાર્યક્રમ સૌથી પહેલા તો લોકો સુધી પહોંચાડવાનો છે. શેર કરો
આ કાર્યક્રમનું નોટિફિકેશન તમને આવી ગયું છે. બાકી ઘણી બધી વાતો છે જે મારે તમને કહેવાની છે. મેં કીધું એ પ્રમાણે ધરાનો કાર્યક્રમ છે, પણ અમારી બૂમ તો આસમાનમાં પહોંચે એવી જ હોવી જોઈએ અને એ અમારી સિગ્નેચર ટોન છે, રાઈટ? ચાલો, કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હાઉસ ગાઈસ? શરૂ કરીએ છીએ આજનો આ મહા લાઈવ જેમિંગ નો બીજો દિવસ. ખૂબ 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 સ્વાગત આપ સૌનું. દમયંતીબેન સાથે આજે કેટલાક એવા કલાકારો પણ આવ્યા છે કે જેઓ સ્વનામ ધન્ય છે, એટલા બધા બળકટ છે, એટલા બધા અનુભવી છે કે એમના ચહેરાઓ જોઈને જ તમને સમજણ પડી જશે કે આજનો આ માહોલ ક્યાં પહોંચવાનો છે. મારી સાથે બહુ જ દિલથી, બહુ જ પ્રેમથી આવકારો ગૌતમભાઈ પરમાર ઢોલક ઉપર, હિતેશ પરમાર તબલા ઉપર, ખૂબ સજ્જ, ખૂબ અનુભવી, અભ્યાસુ શ્રી ધનરાજ ગઢવી સાહેબ હાર્મોનિયમ પર, જયંતિભાઈ કબીરા વાયોલિન પર, અને એટલા જ સજ્જ ચંદુભાઈ પરમાર મંજીરા ઉપર. એક એકવાર આખે આખી ટીમ માટે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપ સૌનું ખૂબ દિલથી સ્વાગત કરું છું, આવકારું છું, અને મંચની આખે આખી રૂપરેખા તમારા તરફ. દમયંતીબેન, સૌથી પહેલું શું ગાઈશું? ફરી એક વખત સ્વાગત. જી. કોયલ બેઠી એ આંબલિયા નિદા, એ મારું મોરાલિયો, એ બેઠો રે, એ ગધને કાંગ રે, એ મારા, એ મારા હોશિલા.
હાર્દિક ભાઈ ઉભા રહ્યો
સારો આજના આ મહા લાઈવ જેમિંગ ના બીજા દિવસના સુપ્રસિદ્ધ કલાકાર દમયંતીબેન બરડાઈ, તમે સમજો આવડત અને અનુભવ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે જે રંગ નિખરે છે એ કંઈક જુદો છે. આ સેશનની તો અમે રાહ જોતા હતા કેટલાય દિવસથી. જે લોકો આજે દમયંતીબેનની આંગળી પકડીને પહેલી વખત જલસો સાથે સંકળાયા છે કે જોડાયા છે કે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમને મારે ખાસ કહેવું છે. જલસો બે વર્ષ તો પૂરા કરે જ છે, સાથે સાથે મહા લાઈવ જેમિંગ એટલે કે મૂળે તો લાઈવ જેમિંગનો આ કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી અમે લગલગાટ દર શુક્રવારે કરીએ છીએ. દર શુક્રવારે આ મંચ ઉપરથી ગુજરાતી ગીત સંગીતને પ્રસ્તુત કરતા કોઈ કલાકાર અહીં આવીને પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. એ એસ્ટાબ્લિશ્ડ હોય, એમેચ્યોર હોય, બની શકે, કેવા મોટા મોટા નામો પણ અહીંયા આવીને ગીત સંગીત પ્રસ્તુત કરી ચૂક્યા છે. આ 105મો એપિસોડ છે. લગલગાટ દર અઠવાડિયે અમે ગુજરાતી ગીત સંગીત આ મંચ ઉપરથી પ્રસ્તુત કરી રહ્યા છીએ. મહા લાઈવ જેમિંગ આજનો આ ખૂબ શુભ દિવસ, પાવન દિવસ, અમારા માટે યાદગાર દિવસ અને એના એટલા જ અમારા ખૂબ પ્રિય સુપ્રસિદ્ધ કલાકાર દમયંતીબેન બરડાઈ આપણી સાથે. મૂળે તો આ એક એપ્લિકેશન છે ગુજરાતી ગીત સંગીતને તમારા સુધી આંગળીના ટેરવે લઈ આવતી, એટલે કે તમારે કોઈ પણ એપ્લિકેશનની જેમ, બીજી કોઈ પણ એપ્લિકેશનની જેમ તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી એને ડાઉનલોડ કરી લેવાની છે, ફોનમાં રાખવાની છે અને એમાં દરરોજ ચાહો ત્યારે 24/7 કોઈ પણ રીતે તમે ગુજરાતી ગીતો માણી શકો છો. આમાં બધું જ છે, ભક્તિ સંગીત, લોક સંગીત, સુગમ સંગીત, ફિલ્મ સંગીત, ગરબા, ગઝલ, ડાયરો અને કેટલાક સ્પેશિયલ પ્રોગ્રામ્સ પણ. સાહિત્યમાં રસ હોય તો વાર્તાઓ અને બાળકોની કવિતાઓ અને જોડકણા અને ઉખાણા અને કંઈક કેટલું એ તમે અંદર ફંફોસશો તો તમને તમારું ગુજરાતી પણ મળી આવશે એની ખાતરી આપું છું. અને મેં કીધું એ પ્રમાણે આજે એક એવા કલાકાર આપણી વચ્ચે જેમના માટે મકરંદ દવેની આ ચાર પંક્તિઓ મને વાંચવાનું મન થાય. ધનરાજભાઈ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. આજે આ ધૂળીએ મારક જયારે ચાલી નીકળ્યા છીએ ત્યારે તમે બધા જ અમારી સાથે જોડાઈ જાઓ. પેલું પેલી એક ઉર્દુ ભાષાનો એક ખૂબ સુપ્રસિદ્ધ શેર છે કે મેં તો અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર લોગ સાથ આતે ગયે કારવાં બનતા ગયા. મજરૂ સુલતાનપુરીનો આ શેર, તમે અમારી સાથે જોડાઈ જાઓ, આપણે કારવાં બનાવીએ, કાફલો બનાવીએ અને ધૂળીએ માર્ગ ચાલીએ. આજના આપણા સુપ્રસિદ્ધ કલાકાર દમયંતીબેન બરડાઈ સાથે ખૂબ બધા લોકો પણ મારી સાથે જોડાયા છે અને ખૂબ બધી એમની ઈચ્છાઓ છે, જાત જાતની ને ભાત ભાતની બધી બધી ખૂબ એમની ફરમાઈશ છે. એમના વિશે પણ આગળ વધુ છું, પણ મીનવાઇલ તમે એક કામ કરો, આખે આખો કાર્યક્રમ શેર કરો, બરાબર છે? એપ્લિકેશન સૌથી પહેલા તો ડાઉનલોડ કરી લેવાની છે, એ પછી આ કાર્યક્રમ ફેસબુક થકી કે એપ થકી તમારા સુધી પહોંચતો હોય તો એને શેર કરવાનો છે. મિત્રો, સગાવાલા, ફેન્સ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, સ્વજન, પ્રિયજન, ગુણીજન, ગુરુજન, દરેક સુધી આ કાર્યક્રમ પહોંચાડો. ચાલો ફરીથી એક નવી પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. દમયંતીબેનને વિનંતી પછી. રાજા જનક ગીરી માંડવો સાઈલડી, રાજા જનક ગીરી માંડવો,
આજ વગડાવો વગડાવો દુડા સરનાયુ ને ઢોલ આજ વગડાવો વગડાવો કેટલી સ્મૃતિઓ તાજી કરી જાય છે. દૂરદર્શન પર એક જમાનામાં ગુજરાતી ગીતો અને ફિલ્મો આવતી, મારા જેવા ઘણા એવા હશે જે માત્ર જોઈને મોટા થયા હશે. એ બધી જ સ્મૃતિઓ આજે તાજી થઈ રહી છે. જીવનમાં ક્યારેય મેં વિચાર્યું નહોતું કે એ કંઠ સાથે રૂબરૂ મુલાકાત થશે અને એમની સાથે બેસીને આવી રીતે બોલવાનો અવસર મળશે. હું ફરી કહું છું કે આજે હું ખૂબ ખૂબ ખુશનસીબ મહેસૂસ કરું છું. થેન્ક યુ વેરી મચ દમયંતીબેન અમારી સાથે જોડાયા બદલ. મહા લાઈવ જેમિંગ ચાલે છે, આ જલસો તેના બે યાદગાર વર્ષ પૂરા કરે છે એની ખુશીમાં, અને આજે એનો બીજો દિવસ છે. અમે ચાર દિવસ આવા પ્લાન કર્યા છે. ગઈકાલે જીગરદાન ગઢવી સાથે આપણે થોડુંક લોકસંગીત અને પોપ્યુલર મ્યુઝિક ને બધું જરા કોન્ટેમ્પરરી અંદાજમાં સાંભળ્યું. આજે લોકસંગીતને એના મૂળભૂત અંદાજમાં સાંભળવાનું છે, એકદમ નોખું અનેખું છૂટું પડી આવે એ રીતે સાંભળવાનું છે. દમયંતીબેન બરડાઈ આપણી સાથે. આવતીકાલે તો અહીંયાથી ડાયરો જ જમવાનો છે. સરસ મજાનો ડાયરો પ્લાન કર્યો છે. વાતો ને વાર્તા ને લોકકથા ને લોકસંગીત બધું ભેગું રણજીત વાંક સાથે, અને છેલ્લો દિવસ જિગ્નેશ કવિરાજ બારોટના નામે અને એમના કેટલાક લોકપ્રિય ગીતો સાથે. આવા ચાર દિવસો સાથે અમે મહા લાઈવ જેમિંગ પ્લાન કર્યું છે. આજે આવ્યા છો, આવતીકાલે પણ આવજો, ખૂબ મજા પડશે. સાથે સાથે એ લોકો વિશે વાત કરવી છે જે લોકો સતત અમારી સાથે જોઈ રહ્યા છે અને અમારી અમારી સાથે જોડાઈને પોતાનો હરખ વ્યક્ત કરી રહ્યા છે. એ દરેકની વાત તો ખેર શક્ય નથી, પણ જેટલા જેટલા લોકોને હું વાત કરી શકું કે જેમના વિશે મને એમ થાય કે એમની એમની વાત પહોંચે. રવિન્દ્ર રાય કનોડિયા કહી રહ્યા છે, હેલો જલસો, પ્લીઝ સિંગ સોંગ મારો સોનાનો ઘડું લો રે, ના 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 નહીં છૂટે હાથ રે, જન્મો જન્મનો સાથ રે. આ ફરમાઈશ નો દોર ચાલુ થઈ ગયો છે. પ્રફુલ ત્રિવેદી કહી રહ્યા છે, રામાયણ અને એટલે એમનો કોઈક મેસેજ છે, આગળ કંઈ વંચાતું નથી અને સ્કીપ થઈ જાય છે. મહેશ વાળા કહી રહ્યા છે, મહાજલસો વેલકમ ઓલ, વીજળીના ચમકારે મોતીડા પરવો પાનભાઈ ઉમેશ મશરૂની. આ ફરમાઈશ આવે છે, આવે છે, ધીરે ધીરે બધું જ આવશે. જૂનું એટલું સોનું બાબુભાઈ અગ્રાવતની આ વાત છે. પ્લીઝ સિંગ સોંગ
લોહી ભીની ચુંદડી રવિ ઇન્દ્ર રાય કનોડિયા, અરે ક્યાં ક્યાંથી, વાહ, ને અમર ત્રિવેદી, રાજેશ્વરી બા, મયુર ને યાજ્ઞિક પાઠક, ને પહેલા સોંગથી જ જલસો જલસો થઈ ગયો એવું રવિ લુક્કા કહી રહ્યા છે. પ્લીઝ સિંગ સોંગ સાંવરિયા દઈ દે હો રંગની ચૂડી, રવિન્દ્ર રાય કનોડિયાની ફરમાઈશ. જો બધું તો બધી ફરમાઈશો પૂરી નહીં થાય, આ કહી દઉં, એટલે પછી ખોટું ના લાગે. તમે લોકો પાછા બહુ સંવેદનશીલ જીવના હો છો, એટલે મારે ખાસ કહેવું છે. દમયંતીબેન પાસે પોતાનું પણ એક પ્લેલિસ્ટ ક્રિએટ કરેલું છે, એમણે પોતે પણ શું ગાવું એ જરાક નક્કી કરીને આવ્યા છે. મનગમતું આજે ગાવાની એમની ઈચ્છા છે, એટલે એ પણ આવશે. તમારી એમાં ફરમાઈશો આવી જ જશે, આવી જ જશે મોટે ભાગે. પણ ન આવે તો પાછા આમ રવિન્દ્ર રાય કનોડિયાની સખત બધી ફરમાઈશો છે. ભરી રે તલાવડીમાં તારું રે, આની ફરમાઈશ કરી રહ્યા છે. બહુ ટાઈમ પછી આ રીતે મંજીરા વગાડતા જોયા એવું પણ એ કહી રહ્યા છે. જલસોમાં જમાવટ. ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે, સુપર કોકિલ કંઠનો કેકારવ, અદ્ભુત શરૂઆત. દમયંતીબેન અમારી પેઢીના કોયલ, આપનું હૃદયથી સ્વાગત. જલસોનું આજ ગૌરવ છે, અભિનંદન. ત્રીજા વર્ષના પ્રવેશની સુંદરતમ રજૂઆત. અને ખૂબ બધા લોકો છે જે સાથે જોડાઈને પોતાની વાત કહેવા માંગે છે. ધીરે ધીરે એમના વિશે વાત કરું, પણ ચાલો ફરી એક વખત દોર થઈ જાય લોકસંગીતનો, દમયંતીબેનની તરફ આગળ વધી પાછા. આલી હું તો સાસ રે, છલકાતી ગાગ રે, આલી હું તો સાસ રે. સૈયર મારા મનેડાનો મોર જુએ વાટડી, સૈયર મારા મનેડાનો મોર જુએ વાટડી, છલકાતી ગાગ રે. તો સાસ રે, સૈયર મારા મનેડાનો મોર જુએ વાટડી, સૈયર મારા મનેડાનો મોર જુએ વાટડી. સૂરજને ગળતા ભૂલ્યો રે કીર્તા, અણજાણે ગળ્યો મારા ગૈયાનો હાર, મારા ગૈયાનો હાર. એની રેવાડી સૈયર વીતી ના રાતડી, છલકાતી ગાગરે, આલી હું તો સાસ રે, છલકાતી ગાગરે, આલી હું તો સાસ રે. સૈયર મારા મનડાનો મોર જુએ વાટડી,
સાસરે છલકાતી ગાગરે આલી હું તો સાસરે ગીત ગાતા સાંભળ્યા હતા, આજે ફરીથી એ ગીત સાંભળવા મળે તો ખુબ ખુશી મળશે. વૈશુ જોશી કહે છે આવશે. દમયંતી બેન ના કંઠે એટલા બધા ગીતો લોકપ્રિય છે ને, કેટલાક તો આઇકોનિક છે ને, એમના એમની સિગ્નેચર ટ્યુન જેવા છે કે એ હોય ને એમણે ગાવું જ પડે, એટલે એવા કેટલાક ગીતો તો આવશે જ આવશે. કેટલું બધું ફિલ્મ સંગીતનું એટલા બધા અણમોલ નજરાણા છે એ પણ એમના નામે એમના કંઠે બોલે છે અને એ પણ આજે સાંભળીશું. એટલે ઘણું બધું એવું છે જે આજે તમે કદાચ ખાસા સમય પછી સાંભળશો, બને એવું કે તમે વર્ષો પછી સાંભળતા હોય એવું પણ થાય. ફિલ્મ સંગીતના પણ કેટલાક લોકપ્રિય ગીતો જે દમયંતીબેનના નામે છે એ પણ આજે સાંભળીશું. સરવાળે આ બે કલાક તમારે તમારા આજના આ ગુરુવારના દિવસને યાદગાર બનાવશે. મહા લાઈવ જેમિંગ છે આ અને એનો આ બીજો દિવસ. જગદીશ સરવૈયા કહી રહ્યા છે, વાહ દમયંતીબેન તમારો અવાજ લતાજીની જેમ યુવાન જ છે. હ વાહ, વોટ અ લવલી ફીડબેક. ઇન્દિરા શ્રીમાળિક જાણીતા લોક ગાયક અને પરફોર્મર છે, આપણે ત્યાં લાઈવ જેમિંગ કરી ચૂક્યા છે, તે કહી રહ્યા છે અમારા ડાયરાના બહુ જ સારા આર્ટિસ્ટ છે. કોના વિશે વાત થઈ રહી છે? ઓકે, હિરેન મેઘનાથી કહી રહ્યા છે, વાવ જોરદાર, વાહ જલસો, ફેમસ સોંગ હતું એક ટાઈમનું. કેતન પરમાર એવું કહી રહ્યા છે, આંખોમાં પાણી આવી ગયા, હા જય હો જલસો. મહેશ વાળા એવું કહી રહ્યા છે. કેટલા બધાની આજે હું કહું છું ને સ્મૃતિઓ તાજી થવાની છે. કલાકાર લોકપ્રિય હોય, અનુભવી હોય અને વર્ષોનો બળકટ અનુભવનો જથ્થો લઈને બેઠા હોય ને ત્યારે જરાક જુદો જ કેફ ઘૂંટાય, જરાક ઘેન જરા જુદી રીતે ચડે. આજના કલાકારો પણ એટલા જ બળકટ છે, યુવા કલાકારોને પણ સાંભળવાની મજા છે, પણ એ જૂના માટલામાંથી જે પાણી પીવાની મજા છે ને, એ જૂનો સિક્કો જે રીતે રણકે છે ને ભાઈ, એની 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 વાત કંઈક જુદી છે. એ એનો રણકાર જ કંઈક જુદો છે. આ આજની સાંજ એ રણકારને નામ, આજની સાંજ એ જૂના માટલાના પાણીને નામ, હે ને. મહા લાઈવ જેમિંગ ચાલે છે, આ બીજો દિવસ છે. દમયંતીબેન જેવા
સક્ષમ અને આદરણીય કલાકાર આપણી સાથે છે અને લોકસંગીત અહીંયાથી પ્રસ્તુત થઈ રહ્યું છે. ક્યાંય જવાનું નથી, કશું કરવાનું નથી. બરાબર 9 વાગ્યાનો ટાઈમ થયો છે, ભૂખ ભૂખ લાગી હશે, તો રોટલો ને ઓળો ને છાશ ને બધું જે લેવું હોય હિંચકા પર ને ટેબલ પર ને આમ આમ ઘરના ઓરડા પર લઈને બેસી જાઓ. કામકાજ બીજું કઈ આમે તમે જો કઈ બોલો તો લડવાડ થાય ઘરમાં, બરાબર. એના કરતા ચૂપચાપ ફેસબુક ખોલો, દમયંતી બેન ને સાંભળો, જલસો નું પેજ જોઈન કરો, જલસો ડાઉનલોડ કરી લો. આટલું કરો, ચાલ સાંભળી દમયંતી બેન. હે વાગ્યા એ ઢોલીડા ના ઢોલ, આરાઈ ઢોલી તો મારા, એ ના બોલે બોલે તો મારા, એ ઢોલી તારો ઢોલ તો મારા, કાર જે કોરાઈ ગયો ઢોલી તારો ઢોલ.
લીયા તો એનું રે દીદ લેબાયું લે રિયું રે આ તો એનું રે દીદ લેબાયું લે રિયું રે હું તો લે રિયું રે ઓડી પાણી ડાની શરી મને પૂછાય નગરી ના લોક આ તો એ આ તો કેનું રે દીદ લેબાયું લે રિયું રે આ તો કેનું રે દીદ લેબાયું લે રિયું રે આ તો ખુદને એમ થાય છે કે કેટલા બધા આ ગીતો કેટલા બધા સમયે સાંભળ્યા. આજે મેં કીધું એ પ્રમાણે જરા માટીની મહેક ચારે બાજુથી તમને વળગવાની છે. આજે રાત્રે ઊંઘ આવે તો નવાઈ. મા લાઈવ જમીંગનો આ બીજો દિવસ અને આટલા બળકટ, આટલા અનુભવી, આટલા લોકપ્રિય કલાકાર દમયંતીબેન બરડાઈ આપણી સાથે. અને જલસો, જ્યારે આટલા બધા લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે ત્યારે મારે એના વિશે પણ થોડી વાત કરવી છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક મ્યુઝિક એપ્લિકેશન છે. આજના દોરમાં એપ્લિકેશન જે રીતે ચાલે છે એ પ્રકારની એક એપ્લિકેશન છે જેમાં 20,000 વધારે ગુજરાતી ગીતો છે. હું જરા પણ અતિશયોક્તિ સાથે વાત નથી કરતો. 21,000 વધારે ગુજરાતી ગીતો જેમાં આંગળીના ટેરવે સચવાયેલા છે. અમે જહેમત ઉઠાવીને એ દરેક ગીતો તમને આસાનીથી મળી જાય એ રીતે એમાં ગોઠવ્યા છે. ફિલ્મ સંગીત, સુગમ સંગીત, લોક સંગીત, ભક્તિ સંગીત, સ્તુતિ, સ્તોત્ર, ગઝલ, ડાયરો, તમે માગો એ મળશે. સાહિત્યમાં રસ હોય તો એની વાર્તાઓને અમે વાંચી છે, ડ્રામેટિક રીડિંગ્સ કર્યા છે. આપણા મેઘાણી સાહેબ કે ચંદ્રકાંત બક્ષી કે વિનેશ અંતાણી કે વર્ષા ડાલજા અને કેટલાય સાહિત્યકારો, જયંત ખત્રી ને બીજા કેટલાય બધા, આ દરેકે દરેક કલાકાર અને દરેકે દરેક લેખક અને વાર્તાકાર અહીંયાથી પોતાની વાર્તાઓ સાથે પ્રસ્તુત છે. આપ ચોક્કસથી સાંભળજો, મજા પડી જશે આપને આ એપ્લિકેશનને ફંફૂસવાની. તો અહીં સુધી આવ્યા છો દમયંતીબેનનું નામ સાંભળીને તો ખાસ કેવું છે કે જલસો ડાઉનલોડ કરી લેજો. આજે માત્ર અંગૂઠો બતાવીને કે અહીંયા કંઈ કમેન્ટ લખીને જતા ના રહેશો. તમે રોજ અમને મળશો એ અમારું પીઠબળ છે. બાકી છમાસિક અને વાર્ષિક આવા કાર્યક્રમો તો અમે કરતા જ રહીએ છીએ, એ તો તમારી માત્ર જાણ માટે. આ કાર્યક્રમો તો આ એપ્લિકેશનની આડ પેદાશ છે. મુખ્ય કામ, મુખ્ય પ્રોડક્શન તો જલસોમાં સમાઈને સચવાઈને ઊભું છે. ચોક્કસથી એની મજા માણજો, માહિતી મેળવજો. મજા પડી ગઈ એવું રાજેશ કછાડિયા કહી રહ્યા છે, જગદીશ સરવૈયા કહી રહ્યા છે, જય હો બહેન ખૂબ જ સરસ, દર્શના ઠક્કર કહી રહ્યા છે, દમયંતી બહેનને મારા ખૂબ 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 સાદર નમસ્કાર, કેટલો પહાડી અવાજ, આખી જલસો ટીમને ખૂબ ખૂબ અભિનંદન. દર્શનાબેન ખૂબ જાણીતા અને લોકપ્રિય કલાકાર છે અને આપણે ત્યાં લાઈવ જેમિંગ પ્રસ્તુત કરી ચૂક્યા છે. દર્શનાબેન તમારી હાજરીની નોંધ લઈએ છીએ, રાજીપો વ્યક્ત કરીએ છીએ. જોરદાર બાપુ એવું ઠાકોરભાઈ વાળંદ કહી રહ્યા છે, કૌશલ સુથાર કહી રહ્યા છે, મારી ભાષાનું ગૌરવ, સલામ દમયંતી બેન અને જલસોને. આઈ લવ ફોક સોંગ્સ એવું કૃષ્ણા ઉમરીગર કહી રહ્યા છે, ખૂબ જાણીતા કલા સાધક રમણીક ઝાપડિયા આપણને જોઈ રહ્યા છે અને આ કાર્યક્રમને માણી રહ્યા છે. રમણીકભાઈ આપનું સ્વાગત છે. કુસુમ શાસ્ત્રી કહી રહ્યા છે ખૂબ સરસ. ઇન્દિરાબેન કહી રહ્યા છે ફરીથી, અમે પણ દમયંતી બહેનના કંઠે ગીતો બહુ જ ગમે છે, અમે દમયંતી બહેનને ફોલો કરીએ છીએ, વેરી નાઇસ એન્ડ રિસ્પેક્ટેડ ફોક સિંગર, થેન્ક યુ ઇન્દિરાબેન. ઇન્દિરાબેનનો કાર્યક્રમ પણ આપણા મંચ ઉપર થઈ ચૂક્યો છે, આપની હાજરીની નોંધ લઈએ છીએ ઇન્દિરાબેન. જગદીશ સરવૈયા કહી રહ્યા છે, દમયંતી બહેનનું નામ અત્યારે અધકેરું સ્થાન ધરાવે છે, દમયંતી બહેનના અવાજમાં જાદુ છે, કંઈક અલગ જ રણકો છે. વાહ, દમયંતી બહેનને ઘણા સમય પછી સાંભળ્યા, ખૂબ આનંદ થયો, અભિનંદન ટીમ જલસો. યોગેશ પરમાર. રમણીક ઝાપડિયા કહી રહ્યા છે, નૈષધભાઈ ભૂલાયેલી લોકકલાને પ્રજા સમક્ષ લાવીને ગુર્જર કલાને ઉજાગર કરવાનું કામ આપ કરી રહ્યા છો બાપ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ છીએ અને દીકરી વિશેનો એક ખાસ સંદેશ છે.
આપણા જીવનમાં દીકરીનું શું સ્થાન છે અને આપણે કઈ રીતે આ આખી વાત સમજવાની છે. તમે ગીત સાંભળશો એટલે તમને સમજાઈ જશે. મારે થોડામાં ઘણું જ કહેવાનું છે, બાકી તો તમે બધા બહુ શાનમાં સમજી જનારા માણસો છો. આ સરસ મજાની એક રચના લઈને દમયંતી બહેનની ખૂબ પ્રિય અને એમને ખૂબ ઈચ્છા છે આ રચના ગાવાની, સાંભળીએ. દ્યોની રાંધલ માં મુજને દીકરી, દ્યોની રાંધલ માં મુજને દીકરી, લાખીની લક્ષ્મીનો અવતાર રે ગો માં, લાખીની લક્ષ્મીનો અવતાર રે ગો, આટલી અરજી રે મારી સુણજો, આટલી અરજી રે મારી સાંભળો, કલ્યાણી કરુણા દીકરી, હો માં દ્યોની રાંધલ માં
પ્રમાણે આ એક સંદેશ છે, મોઘમમાં સમજવાનો છે. બધી વસ્તુઓ બધા માધ્યમો પર ફોડ પાડીને કહેવાતી નથી, એટલે તમે સાનમાં સમજો કે આ શું વાત છે. દ્યોને રાંદલમાં, મુજને દીકરી, અને દીકરી ત્રણ કુળ તારનાર રે. આ વાત જેટલી જલ્દી સમજી જઈએ આપણા બધા માટે ઉચિત છે, યોગ્ય છે, સવ્ય છે, સારી છે. લોકપ્રિય સ્વરાંકનો અને લોકપ્રિય ગીતો અને સંગીતની વચ્ચે કેટલાક સંદેશ ભર્યા, કેટલાક મર્મપૂર્ણ અર્થપૂર્ણ ગીતો પણ અહીંયાથી પ્રસ્તુત થવાના છે. દમયંતીબેન આજે એવા સરસ ગીતો પસંદ કરીને ચૂંટીને આપણા માટે લાવ્યા છે, એટલે તમે આ કામ આજે સૌથી પહેલું કરો કે આ કાર્યક્રમ શેર કરો અને લોકો સુધી આ વાત પહોંચાડો. ધ લેજન્ડ ઇઝ સિંગિંગ એન્ડ એન્જોઈંગ ધ સેશન. એક મ્યુઝિકલ ટ્રીટ અહીંયાથી અપાઈ રહી છે અને આપ સૌ એનો ભરપૂર આનંદ માણી રહ્યા છો, એનો પણ હરખ વ્યક્ત કરીએ છીએ. ભાવિન ભટ્ટ કહી રહ્યા છે, સંબોધનમાં સ્નેહ છલકતો મધમી ઠું મુલાકાતીએ આપણા ગાંધી બાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે, ગુજરાતી ભાષા માટેનો આ પ્રયત્ન ખરેખર સરાહનીય છે. થેન્ક યુ ભાવિનભાઈ. રિદ્ધિ રાઠોડ કહી રહ્યા છે, વાહ મજા આવી ગઈ. જયંતિ વાઘ કહી રહ્યા છે, સાહેબા સડકો બંધાવો, આજ મારે વાગડ જવું છે. જયંતિ વાઘ ગોમતીપુરના ચાહકો, એમની ફરમાઈશ છે. માતાજીની ગરબી પણ એમની ફરમાઈશ છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, આ તમે ભૂલ કરીને, આ અમે કેટલાય દિવસથી ગાય વગાડીને કહીએ છીએ કે 8 વાગે આવી જાઓ. બરાબર બરાબર 8 વાગે અમે આ ચાલુ કરી દેવાના છે, પણ ના, અમુક વખતે આપણે ખબર નહીં, આ આપણો સ્વભાવ છે, આપણી આદત છે, પ્રકૃતિ છે કે શી ખબર, આપણે થોડા ઘટક બહેરા થઈ જઈએ છે. આપણે સાંભળવું જ નથી ને કોણ શું કહે છે ને કેમ કહે છે. 8 વાગે આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને સૌથી પહેલું જ આ અતિ લોકપ્રિય ગીત ગવાઈ ચૂક્યું છે. હવે તમે શું કરશો? ચાલો, અમે વ્યવસ્થા બીજી પણ રાખી છે. આ કાર્યક્રમનું સરસ મજાનું હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એટલે આ કાર્યક્રમ પતશે એના લગભગ 1.5 કલાકના સમયમાં તમને આખે આખો કાર્યક્રમ એપમાં સામેલ જોવા મળશે, ત્યાં આવી જશે. આની સાથે સાથે આનું યુટ્યુબ વર્ઝન પણ રેકોર્ડ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં એ પણ યુટ્યુબ ઉપર આવી જશે. ઘણું બધું કામ છે એટલે થોડી વાર લાગે છે, પણ આવશે ખરું, ચોક્કસ. જલસો સાથે સંકળાયેલા રહેશો, જલસોને માણતા રહેશો, એના બધા જ હેન્ડલ્સને ફોલો કરશો તો તમને આ બધા જ સેશન સાંભળવા મળશે. ઘણા બધાએ કોયલડીની ફરમાઈશ કરી અને કોયલ બેઠી આંબલિયાની ડાળ, અને એ આવી ગયું એટલા માટે આ એમના માટે ખાસ ઇન્ફોર્મેશન. ઝીલણ તારા પાણી જયતી વાઘની આ ફરમાઈશ અને ખૂબ જાણીતી જલસો કરાવે છે ભાઈ, જયતી વાઘ કહી રહ્યા છે. તમારી આખી ટીમ, જલસો ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હે તારી નજરુંના એ બાણ કાનોડા કાળજે વાગ્યા, અને પાપ તારું પ્રકાશ જાડેજા, ઇફ શી કેન સિંગ. એ ફરમાઈશ કરી રહ્યા છે અવાર પ્રાર્થના રાવલ, અને કહી રહ્યા છે પ્રણામ ટુ લિજન્ડ, ખૂબ ખૂબ આભાર. જયતિ વાઘ કહી રહ્યા છે, વાયોલિન ખૂબ જ સારું વાગે છે. હા ભાઈ ભાઈ, આવા સરસ સજ્જ કલાકારોના જ્યારે એક પછી એક વખાણ થઈ રહ્યા છે, ત્યારે એક વાર ફરીથી આ કલાકારોની હું તમને ઓળખાણ કરાવું. દમયંતી બેન સાથે આજે જે આવ્યા છે એ અદ્ભુત રીતે સજ્જ કલાકારો છે, અભ્યાસુઓ છે અને વર્ષોના અનુભવી છે. ઢોલક ઉપર ગૌતમ પરમાર છે આપણી સાથે, તબલા ઉપર છે હિતેશ પરમાર, ખૂબ અભ્યાસુ, ખૂબ અનુભવી વિદ્વાન ધનરાજ ગઢવી સાહેબ હાર્મોનિયમ ઉપર, જેમના વાયોલિનના હમણાં વખાણ થયા એ જયંતિભાઈ કબીરા વાયોલિન ઉપર, અને ચંદુભાઈ પરમાર મંજીરા ઉપર. આ સૌ કલાકાર માટે એક વખત જોરદાર તાળીઓ થવી જ જોઈએ. અને ચાલ પરત ફરીએ દમયંતીબેન પાસે અને સાંભળીએ હવે પછીની રચના. એ બની શકે કે તમારી કોઈ ફરમાઈશ હોય, સાંભળી. તુઇ મસિયાણે જોને સોરઠ ભલો, અને ઉનાળે આ ગુજરાત, એ એવો વરસે તો ઓલો વાગડ ભલો, એ સાંજો કચડો ઈ બારે માં, સાઈબા સડકો બંધાવા જ મા
મારે વાગડ જાઉં. સાહેબા સાહેબા સડકો બંધાવરે હો વાગડ જાઉં, હો વાગડ જાઉં, હો વાગડ જાઉં. વાગડની વાત મને તડકલાર લાગે, વાગડની વાત મને તડકલાર લાગે. સાહેબા
દુખદારી દર જાય ના દુખદારી દર જાય ના દુખદારી દર જા એ રમવા આવે માડી રમવા આવે તારા ડાકલા ના તાલે માં રમવા આવે We'll be right back.
નાની ઉકેલ નારી મૌન રહી શકે આ એક ક્ષણ ઉપર છું કે જ્યાંથી મારે કઈ પણ બોલવું વ્યર્થ સાબિત થાય છે, નિરર્થક સાબિત થાય છે, અને એમ થાય છે કે શા માટે બોલવું. આટલી બધી ભાવસભર, આટલી બધી ઉત્સાહ અને ઉર્જા જગાડે તેવી આ પ્રસ્તુતિ અને આ આદરણીય કંઠ એક વાર જોરદાર તાળીઓમાં થઈ જાય આખી આખી ટીમ માટે, દમયંતીબેન બરડાઈ માટે અને આ અદભુત સંગત કરતા કલાકારો માટે, આ બે ઢોલી માટે જેમણે જે રંગ જમાવ્યો છે ક્યારનો આપણી સાથે, ગૌતમ પરમાર અને હિતેશ પરમાર આપણી સાથે, સાથે એવું જ સુંદર સંગત વાયોલિનની મંજીરાની અને હાર્મોનિયમની, ધનરાજ ગઢવી હાર્મોનિયમ ઉપર, જયંતિભાઈ કબીરા વાયોલિન ઉપર અને ચંદુભાઈ પરમાર મંજીરા ઉપર. આપ સૌનું ખૂબ 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 સ્વાગત અને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. એક વાર જોરદાર તાળીઓ આ આખે આખી ટીમ માટે. તમે જ્યાં પણ હો ત્યાંથી આ કલાકારોને વધાવી. આ જે અત્યારે આ મંચ ઉપર જે ઉર્જા અહીંયા ઉર્જા બની છે, આ જે ઉર્જા વહેતી થઈ છે એની એમ એ લગભગ બધું વહાવીને લઈ જાય એવી છે. અહીંયાથી આ મહા લાઈવ જમિંગનો અવસર એટલો બધો સૂચક અને યોગ્ય સમયનો થઈ રહ્યો છે જેની કોઈ વાત નથી. જલસોના 2 વર્ષ પૂરા થવાની ખુશી આટલા યાદગાર કાર્યક્રમને નું નિમિત્ત બનશે એ એ વાત જ અમારા માટે એટલી બધી આનંદપ્રદ છે, એટલી બધી ગૌરવપ્રદ છે. અમે ખૂબ રાજી છીએ. અમે આશા રાખીએ છીએ કે તમને પણ એટલી જ મજા પડતી હશે. આઈ એમ શ્યોર. યોગેશ પરમાર કહી રહ્યા છે, દિવાળીબેન પછી દમયંતીબેને ગુજરાતી લોકસંગીતનું વારસો સાચવ્યો છે અને એ જ વારસાને ટીમ જલસો પણ સજીવન કરવા માટે ખૂબ મહેનત કરે છે. જલસો ટીમના નામી અનામી સર્વે સદસ્યોને ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આ પીઠબળ ખૂબ બળ પ્રેરક છે, ખૂબ 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 જ આદર પેદા કરનારો છે. થેન્ક યુ વેરી મચ સર યોગેશભાઈ. કુમાર દવે કહી રહ્યા છે, થેન્ક્સ ટુ ટીમ જલસો ફોર અસ, વેન વી આર અવે ફ્રોમ નેટિવ સચ ઇનિશિયેટિવ કીપ અસ લિંક્ડ એન્ડ રૂટેડ વિથ અ કલ્ચર. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. જલસો ટીમ મોજ કરાવો છો, વાહ. જલસોની ટીમને હેપી બર્થડે ટુ જલસો. થેન્ક યુ વેરી મચ. આવો સરસ કાર્યક્રમ રજૂ કરવા બદલ આખી જલસો ટીમને અભિનંદન. બાલુ કામળિયા એવું કહી રહ્યા છે, વાહ આર્ટિસ્ટોની મહેનત, વાહ વાહ. મહેંદી મહેંદી કરીને એક હેન્ડલ છે જેના ઉપરથી કહી રહ્યા છે, જલસો ટીમ કોંગ્રેચ્યુલેશન, ખૂબ સરસ બેન. આપણી ગુજરાતી ભાષા છે, મને એનું મને ગર્વ છે. વાહ ડાકલા, વાહ જયંતિ વાઘ, વાહ માં મેલડીની, હા મોજા. અને અત્યારે આવું સાંભળવા નથી મળતું પણ જલસો પૂરી કરે છે આ ઈચ્છાઓ. જયંતિ વાઘ, વાહ વાહ. હરિદાન ગઢવી યુકે થી, એમના ભાઈ ધનરાજભાઈ ગઢવીને જય માતાજી. વાહ વાહ, લોકો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે, અમને બહુ આનંદ થઈ રહ્યો છે આજે. અમારા હરેશભાઈ પુરોહિતના માનેલા બેન, અમારા ગુજરાતનું ગૌરવ, ગણેશ જસવંતલાલ મહેતા એવું કહી રહ્યા છે. વાહ ભાઈ વાહ.
જલસોને શતશત નમન આવા અવિસ્મરણીય કાર્યક્રમની રજૂઆત બદલ. નૈષધભાઈ તથા આખી જલસો ટીમને વંદન. ખૂબ જ સુંદર સ્વરાંકન સંચાલન જીતેન્દ્ર જોશી કહી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. દેશરે જોયા દાદા પરદેશ જોયાનું લગ્ન ગીત ન થઈ જાય ફરીથી આખરી ફરમાઈશ છે જયંતિ વાઘ. ધન્ય મારું ગુજરાત અને ગુજરાતના આ રત્નો. મહેંદી મહેંદી દરેક પ્રતિભાવ દરેક ફીડબેક એટલો જગત્યનો મહત્વનો. ગુરુ ગંગા ગુરુ બાવરા ગુરુ દેવાન કો દે જો ચેલા મળે સુલક્ષણા હરે તો કરે ગુરુની સે સત્ય વચન ને આત્મા એઈ તો કોઈથી પકડ્યા ના પકડાય એ ગંગા સતી કહે સુણ પાન બા અરે ઈ તો વચન ને વ્યવહાર થી ઓળખાય જી 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 અરે જીઓ જીઓ લખે એક તારા નામ ને તો વીજળી ને ચમકારે હે જી મોતીડા પરોવી લ્યો પાનબા અંધારા થાશે જી વીજળીને ચમકારે એ જી મોતીડા પરોવી લ્યો પાનબા અચાનક અંધારા થા જોત રે જોતા માય દિવસો વિયારે ગયા મારી પાનબા 21600 નિકાલ ખાસે જી
ખાતિર કરવી ને રાખ થઈને રેવું એ પાનબા મેલી દેવું મનનું અભિમાન સદગુરુ પરોવિલો પાનવા અચાનક અંધારા થાશે જી ગુરુજી
ચડી બોલિયા રે પાનબા ત્યાં નઈ માયાનો જરીએ લે સદી વિજય ને ચમકારે અજી મોતી રાપરો વિલ્યો પાનબા આ અચાનક અંધારા જોરદાર તાળીઓ આ આખે આખા કાર્યક્રમ માટે. દમયંતી બેન વંદન પ્રણામ. વાહ ભાઈ વાહ વાહ વાહ. આજે તો અમારા 2 વર્ષ સફળ થઈ ગયા હોય એવું લાગે છે. અને આમ તો એવું જ કહેવું છે કે જન્મારો સફળ થઈ ગયો હોય એવું લાગે છે. સમી સાંજે રાતે 8-10 નો આ કાર્યક્રમ કર્યું છે અને આ જે ભજનો આ જે પદ સાંભળ્યા છે એ પછી તો જાણે કે આ મંચ ઉપર અચાનક સવાર ઉતરી આવી છે. અજવાળું થઈ ગયું છે. મહા લાઈવ જામિંગ નો આજનો આ કાર્યક્રમ અને એનો આ બીજો દિવસ અને એમાં આજના વિખ્યાત કલાકાર આ હલક જેમની ઓળખાણ છે દમયંતીબેન બરડાઈ આપણી સાથે. અને ઘણાને અત્યારે મારું બોલવું કદાચ બિલકુલ કઠતું હશે પણ અમે અમારી જવાબદારીઓથી સીમિત છીએ, મર્યાદિત છીએ, એટલે વચ્ચે થોડુંક બોલવા તો હું આવીશ જ. તમને ભલે ને હું ગમે તેવું લાગુ, મને પણ એમ થાય છે કે દમયંતી બેન જ ગાય ને હું કાંઈ ના બોલું, પણ આ જવાબદારીનું નિર્વાહન પણ મારી જવાબદારી છે. એટલે
માત્ર મારે વાત ખાલી જલસોની કરવી છે કે જલસો ડાઉનલોડ કરી લેજો. આખે આખો કાર્યક્રમ સ્ટુડિયોમાં સરસ રીતે રેકોર્ડ થઈ રહ્યો છે. આખે આખું સેશન છે ને તમને ફેસબુક થકી કદાચ પહોંચે છે ને તમને એટલી જ ખ્યાલ છે કે આ ફેસબુક થઈ રહ્યું છે. પણ ના, ફેસબુક એ માત્ર માધ્યમ છે જલસોને તમારા સુધી પહોંચાડવાનું. મૂળે તો એ એક એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. આખે આખો કાર્યક્રમ જલસો એપ્લિકેશન પરથી પણ અત્યારે સ્ટ્રીમ થઈ રહ્યો છે. ઓકે, એટલે તમને મજા પડશે. બીજું કામ એ કરો કે ધારો કે જો તમે ચૂકી ગયા હોય આગળનું સેશન, તો તમે જો આ આખે આખું સેશન સાંભળવા માંગતા હો તો જલસો ડાઉનલોડ કરેલી હશે ને તો આ કાર્યક્રમ પતે એના લગભગ અડધો કલાકમાં દમયંતીબેનના સરસ મજાના સ્ટુડિયો રેકોર્ડિંગ સાથે ત્યાં ઉપલબ્ધ રહેશે. ત્રીજી વાત કે થોડા દિવસમાં આ બધા જ પદો, આ ભજનો, આ લોકસંગીત, લોકગીતોનો આ આખે આખો ચંક અમે છૂટો છૂટો કરીને, એમના સોલો સોલો ટ્રેક્સ કરીને પણ મૂકવાના છીએ. એટલે તમને એનો પણ આનંદ ઉઠાવવાની મજા પડશે. અને એનાથી પણ બહુ જ નજીકના ભવિષ્યમાં અમે આ આખે આખા કાર્યક્રમને યુટ્યુબ ઉપર પણ મૂકવાના છીએ, તો તમે ત્યાં પણ એનો આનંદ લઈ શકો છો. આટલી બધી વાત કરવા માટે જ હું વચ્ચે વચ્ચે આવીને આટલી વાત કહેતો જતો હોઉં છું. મીનવાઇલ એક બીજી વાત પણ મારે કરવાની છે. દમયંતીબેન તો ખૂબ સુંદર ગાય છે, પણ હું એમની સાથે સાથે થોડોક લગોલગ સહેજ મારું બોલવું સાર્થક બને એટલે સારા વધારે કપડાં પહેરીને આવ્યો છું. અને આ આ મારા આઉટફિટના પાર્ટનર છે હિમજા ઓઝા. હિમજા ઓઝાની ડિઝાઇન છે આ ક્લોથ્સ, આ આઉટફિટ, આ અટાયર. થેન્ક યુ વેરી મચ હિમજા ફોર ધીસ. અને આગળ વધીએ છે અને ખૂબ બધા લોકોની સાથે સાથે મારે કેટલીક ફરમાઈશ ની તો હવે ખેર સમય મને નથી ખબર. દમયંતીબેન જે ગાય આપણે આપણી ફરમાઈશ માની લેવાની છે આજે. હવે ગણેશ જશવંતલાલ મહેતા કહી રહ્યા છે, જુનવાણી ભજન ધારા આવા વિરલા ભજન ભજનીકો હવે ક્યાં બચ્યા છે. ખૂબ 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 અભિનંદન. વાહ, દૂરદર્શન પર જેમને ઘણી વાર સાંભળ્યા છે આજે ઘણા સમય પછી ફરી સાંભળ્યું આ ગીત. ધન્યવાદ જલસો ભાઈ. ભાઈ જમાવટ પડી છે ને કાંઈ જુનવાણી ભજનો, સતી પાનબાઈના ભજનો ખૂબ સરસ બેનનો અવાજમાં. આવા ઓરિજિનલ અવાજમાં ભજનો ભાગ્યે જ સાંભળવા મળે છે. સાચો લય ખૂબ જ મજા આવે છે. દમયંતીબેન ખૂબ 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 ધન્યવાદ. જગદીશ સરવૈયા કહી રહ્યા છે, પ્રતાપભાઈ ખાચરની આ ફરમાઈશ છે. અને રિદ્ધિ ધરોડ કહી રહ્યા છે, શું આહલાદક બર્થડે પાર્ટી આપી છે જલસો ટીમે. વાહ, શબ્દો ખૂટી ગયા છે વખાણ માટે. બસ થેન્ક યુ જ કહેવાનું થઈ જાય છે. થેન્ક યુ વેરી 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 મચ. આજના કલાકારોમાં ઓકે, અહીંયાથી પાછું સ્કીપ થઈ જાય છે. ખૂબ બધી ફરમાઈશોની વચ્ચે હું બધી નથી વાંચી શકતો, અટકું પણ છું. સમય પણ જરા મર્યાદા સૂચવી રહ્યો છે. એ વખતે તરત દમયંતીબેનને સાંભળીએ, એમને એમની ઈચ્છા એમની અનુકૂળતા પ્રમાણે કાર્યક્રમને આગળ વધારીએ. જી ચેન્જ કરો ભાઈ. એ અમે દરિયાનો ખોરો કુંદનારા રે, ખારવા ખારવા યલ્લા બેલી. અમે દરિયાનો
બેલી અમે દરિયાનો ખોરો કુંદનારા રે ખારવા ખારવા યલ્લા બેલી પરણીએ ને કાલે રે સફરીએ એ આજે રે પરણીએ અમે કાલે રે સફરીએ દરિયાના બેટ માય રેતી પ્રભુનું નામ લેતી દરિયાની 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 એ માછલડી
મને કોર્ટે ચડાવવી નોતી હું દરિયાની માછલડી દરિયાના બેટે માય રેતી પ્રભુનું નામ લેતી હું દરિયાની માછલડી એ દરિયાની માછલડી એ દરિયાની માછલડી એ દરિયાની માછલડી આ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે આ મંચ ઉપરથી દરિયા છોરુના કોઈ ગીતો ગવાઈ રહ્યા છે ખારવાના ગીતો હા ખારવાના ગીતો આજે અહીંયાથી પહેલી વખત ગઈ રહ્યા છે ગવાઈ રહ્યા છે ને એ પણ દરિયાની દીકરી દમયંતીબેન વાહ આ આ ગીતો એ આપણા કોઈપણ જાતિ કોઈપણ સંપ્રદાય કોઈપણ વર્ગના ગીતો આ લોકગીતો આપણી ધરોહર છે એ એમની પરંપરાને એમના રિવાજોને એમની રીતોને એમની એમની જીવનશૈલીને બયા કરે છે આ દરિયાછોરુના ગીતો દમયંતીબેન ગાય ત્યારે એમાં એમાં પોતિકુંપણું પોતિકાપણું ભળે છે અને પેલી દરિયાની જાણે કે છાલક કે લહેર એમના અવાજમાંથી ઉછળીને આપણને ભીંજવે છે આવો સરસ મજાનો કાર્યક્રમ મહા લાઈવ જેમિંગના શીર્ષક હેઠળ જલસોના બે વર્ષ પૂરા થવાની ખુશીમાં આજે બીજો દિવસ દમયંતીબેન સાથે હવે જે થોડો ઘણો સમય રહ્યો છે એ પ્રમાણે અને આવતીકાલે ડાયરો અહીંયાથી જામશે રણજીત વાંક સાથે ખૂબ બધી લોક કથાઓ લોક સંગીત સાંભળીશું તેમની સાથે અને મજા કરીશું અને પરમ દિવસે જિગ્નેશ કવિરાજ બારોટ એમની સાથે પણ ડાયરો એટલે કે સરસ મજાનું લોક સંગીતનું સેશન આ ચારે દિવસ અમે ધરાથી જોડાયેલા રહીને આ માટીની મહેક માણવાના ઓરતા હેઠળ ગોઠવ્યા છે આખે આખું આયોજન આ બે વર્ષમાં અમને અમારી જે જમીન મળી છે અમારી જે મહેક મળી છે અમારી જે માટી મળી છે એનો ઉત્સવ છે એ રીતે તમે કાલે ફરીથી જોડાજો અને ત્રીજા દિવસે પણ અમારા મહા લાઈવ જેમિંગમાં પાર્ટિસિપેટ કરજો આપ સૌને ખાસ કહેવાનું કે જલસો ડાઉનલોડ કરી લેજો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર આ એપ્લિકેશન છે પ્લે સ્ટોર એપ સ્ટોર પર અવેલેબલ છે અને વચ્ચે કોઈ કે હાજી કાસમની વીજળી એની પણ ફરમાઈશ કરી હતી અને કારણ કે આ ગીત એટલે દરિયાના ગીતો આવ્યા ત્યારે આ તો ખૂબ જાણીતું યોગેશ પરમાર કહી રહ્યા છે દમયંતીબેન ગાતા હોય ત્યારે ફરમાઈશ હોય જ નહીં બેન જે ગાય તે આપોઆપ ફરમાઈશ બની જાય ધન્યવાદ ગુજરાતી કલાકારોને કૃષ્ણા ઉમરીગર કહી રહ્યા છે ખારવા વાહ વહી વાહ બહુ વર્ષો પછી દમયંતીબેનને સાંભળ્યા વિશિષ્ટ અવાજ અને પાનબાઈના ભજન તો અદભુત વિષ્ણુ પ્રજાપતિ હાજી કાસમ તારી વીજળી શક્ય હોય તો નિહારિકા મારું કહી રહ્યા છે અને ખૂબ બધા લોકો છે હું અટકું છું ફટાફટ આપણે એમની પાસેથી જે સમય બચ્યો છે એમાં ઘણું બધું જે સમય છે હાજ કાસમ તારી એ હાજ કાસમ તારી વીજળી રે મોદ દરિયે વેરણ થઈ શેત કાસમ તારી એ તારી વીજળી મધ તરીએ વેરણ થઈ આજ કાસમ તાર વીજળી રે મધ તરીએ વેરણ થઈ અંજારથી બેઠી જાનુને જાય છે મુંબઈ છે ભુજ અંજારથી છૂટ્યું જાનુને જાય છે મુંબઈ છે સાતવી સુ એવી જાનું આવી
દિભીજરી રે મોત ધરીએ વિરણ તે શેથ કાસમ તારી વીજરી રે મોત ધરીએ વિરણ તે આજ કાસમ પરદેશી માનવી આવ્યા ને જાય છે મુંબઈ સે દેશ પરદેશી માનવી આવ્યા જાય છે મુંબઈ સે કાસમ તારી વીજળી રે મોત ધરીએ વિરણ થઈ આજ કાસમ તારી વીજળી રે મોત ધરીએ વિરણ થઈ તેર તેર જાનું સામટી જૂતી ને બેઠા કેસરિયાવ તેર તેર જાનું સામટી જૂતી ને બેઠા કેસરિયાવ કાસમ તારી વીજળી રે મોત ધરીએ વિરણ થઈ જાજ તું તારું પાછું ને વાર માલમ આભે ધડા કાથા જાજ તારું તું પાછું વાર ને આભે ધડા કાથા કાસમ તારી વીજળી રે મોત ધરીએ વિરણ થઈ આજ કાસમ તારી વીજળી રે મોત ધરીએ વિરણ થઈ મધ ધરીએ વિરણ થઈ એ સદગુરુ તમે મારા તારણ ગાર હરિ ગુરુ તમે મારા તારણ ગાર આજ મારી
એવા ડાડા ડા એવા આડા ડુંગરા ને હંસ લાવન ગળા ગુરુજી મારી રાખુની અર જીરે ખાવંદ દરી ગાબર જો ગુરુજી જી જી હે ગુરુજી જી જી અમારા ભાઈ જેવા સુગરા એ માણનો હંસલા સંગ કરો ગુરુજી એવા હારા 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 એવા ભજનીય પુરુષ નો હંસલા સંગ કરો ગુરુજી જી જી એ નુગરા ન કિનર કે લઈ જાય નુગરા ન કિનર કે લઈ જાય આજ મારી એ આજ મારી એ આજ મારી રાકુની અર તીરે કાવંદ દરી ગાબર જો ગુરુજી
आज के आनंद की जय। बस आज नो आ कैफ आटलो राखिए अगेन आटलो राखिए ने बस काले रात्रे बराबर 8 वागे जुड़ाई जजो हमारी साथे आवती काल ना हमारा महा लाइव जैमिंग ना त्रीजा दिवस ना अन्य एक अद्भुत कलाकार रणजीत वांग अने एमनी साथे लोक संगीत नी परंपरा ने थोड़ी और उजागर करीशू થોડી વાર મૌન સાધવું છે અને ખૂબ ખૂબ દિલથી ખૂબ આદર પૂર્વક દમયંતી બેન વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ સર્વેને જય માતાજી જય માતાજી જય માતાજી થેન્ક યુ આપ સૌ કલાકારોનો પણ આપ સૌ સંગીતકારોનો પણ એટલો જ આભાર માનું છું ફરી એક વખત એમની ઓળખાણ વગર આ કાર્યક્રમનું અંત કે પૂર્ણાહુતિ હું ઉચિત નથી સમજતો ચંદુભાઈ પરમાર મંજીરા ઉપર જયંતિભાઈ કબીરા વાયોલિન ઉપર ધનરાજ ગઢવી હાર્મોનિયમ ઉપર હિતેશ પરમાર તબલા અને ગૌતમ પરમાર ઢોલક ઉપર આ સૌ કલાકારો માટે એકવાર જોરદાર ફરીથી તાળીઓ અને અહીંયાથી વિરમીને આવતીકાલે ફરી મળવાના વાયદા સાથે રજા લઈએ છીએ આ છે જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન કાલે ફરીથી બરાબર 8 વાગે જોડાઈ જજો ઠીક છે ઊંચું નહીં છે અત્યારે શુભરાત્રી